ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 12 ઘાત અને ઘાતાંક. આગળના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 3 પૂરો કર્યો. હવે આપણે પ્રશ્ન નંબર 4 જોશું. એમાંનો પહેલો દાખલો છે, જુઓ, રકમ 5^m^(5^-3) = 5^5 હોય તો એમ શોધો, બરાબર. હવે જ્યારે ભાગાકાર આપેલો હોય ત્યારે શું કરવાની, ભાગાકારની નિશાની આપેલી હોય ત્યારે શું કરવાનું, તો કે ઘાતની બાદબાકી કરવાની. તો જુઓ, અહીંયા બંને જગ્યાએ કેટલા આપેલા છે? 5. તો 5 × 5. હવે જો અહીંયા એમ, તો એમ નહીં, એમ ઘાત માઇનસ, ભાગાકારનું શું કરી નાખવાનું, માઇનસ, કૌંસમાં -3 ઘાત, બરાબર. કેટલા આપેલા છે? 5^5. 5^5, હવે 1 માઇનસ, બંને માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ, એટલે m^3 બરાબર 5^5. હવે જુઓ, તો કે 5 5 શું થશે? સરખા છે એટલે શું થશે? ઉડી જશે. વધ્યું શું? m^3 = 5. તો m = 5, 3+ છે આ બાજુ આવશે તો ક્યાં થઈ જશે? માઇનસ, એટલે 5 માંથી -3 જશે તો કેટલા વધશે? 2. તો m = તમને કેટલી કિંમત મળી? 2. હવે જુઓ બીજો પ્રશ્ન, 25 × t^-4 = 5^-3 × 10^-t^-4 = 0. હવે જુઓ, 25 એટલે તમે 5 × 5 કરશો તો તમને કેટલા મળશે? 25 મળશે, એટલે 5² એટલે 5 × 5 = 25 × t^ની કેટલી ઘાત આપેલી છે? તો કે અહીંયા જુઓ, માઇનસને પ્લસમાં કરવા માટે આપણે શું કરવાનું? અંશને છેદમાં ફેરવવાનું, છેદને અંશમાં ફેરવવા. તો t^ની કેટલી ઘાત આવશે? પ્લસ, હવે જુઓ, પછી જ્યારે ગુણાકાર આપેલો હોય
ખ્યાલ નંબર ત્રણ સારું પૂરું પાડવું.
માઇનસ એકના છેદમાં 6
एक